તો હાલ કુદરતનો કહેર જોવા મળ્યો છે. વાવાઝોડા બાદ અલગ અલગ ઠેકાણે વીજળી પડતા 13થી વધુ લોકોના મોત થયા હતા. મૃતકોમાં સ્કૂલના 2 વિદ્યાર્થીઓ અને 2 સગીર સામેલ છે. માલદાના એક ગામમાં ખેતરમાં કામ કરી રહેલ દંપતી પણ વીજળીની ચપેટમાં આવ્યું હતું. નયન રોય અને પ્રિયંકા રોય નામના દંપતીનું તેમની જમીન પર શણની ખેતી કરતી વખતે વીજળી પડવાથી મૃત્યુ થયું હતું. હજુ 3 દિવસ પહેલાં મુંબઈમાં ઘાટકોપરમાં વરસાદી વાવાઝોડાના કારણે મોટું હોલ્ડિંગ પડતા 16થી વધુ લોકો દટાઈ મર્યા હતા. ગુજરાતમાં સુરેન્દ્રનગરમાં પણ વીજળીએ 2 લોકોનો ભોગ લીધો હતો. કુલ દેશમાં આજે અલગ અલગ ભાગોમાં પડેલી વીજળીએ 13થી વધુ લોકોનો ભોગ લીધો છે. દેશમાં 4 જૂનથી ચોમાસાની સત્તાવાર શરૂઆત થતી હોય છે, પરંતુ હાલમાં દેશમાં વરસાદી માહોલ જામ્યો છે અને વાવાઝોડા સાથે વરસાદ વરસી રહ્યો છે. મુંબઈમાં પણ વાવાઝોડાના કારણે હોલ્ડિંગ્સ પડતા 16થી વધુ લોકોના મોત થયા હતા. તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.